ઉનાળાના પ્રારંભ સાથે જ ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો પણ વધી રહ્યો છે. બપોર પડતા જ જાણે રસ્તાઓ સુમસામ થતા હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. ત્યારે જાહેર માર્ગો ઉપરથી ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત મેળવવા મોડા ઉપર દુપટ્ટો તથા યુવકો રૂમાલ બાંધી પોતાની સુરક્ષા કરી રહ્યા છે. ઉનાળાની ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણું આરોગીને રાહત મેળવી રહ્યા છે, તો બીજી તરફ અગનગોળાની વર્ષાથી બેભાન થવાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. ત્યારે ઉનાળાની સિઝનમાં બપોરે 12-4 વાગ્યા સુધી કામ વગર બહાર નહીં નીકળવા માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસરે લોકોને અપીલ કરી છે. तो अभी हमारे पास जो पेशेंट एडमिट हो रहे हैं, मेजॉरिटी ऑफ पेशेंट जो आ रहे हैं वो इसी प्रॉब्लम के साथ आ रहे हैं कि मैम बहुत ज़्यादा धूप की वजह से डिहाइड्रेशन हुआ है या बेहोश हो गए हैं. तो मैं बताना चाहूँगी कि ऐसे पेशेंट को इसके बचाव के लिए क्या क्या करना चाहिए. जो हमारे यहाँ टेम्परेचर है भरूच में 40-45 के आसपास जाता है दिन में, रात को करीब 24-25 तक रहता है. तो हमें ये ध्यान रखना है कि अगर मैक्सिमम टाइम हमें ये अवॉइड करना है कि दिन के समय 12-4 अगर हमें काम ना हो तो हम बाहर ना निकलें. अगर काम है तो कुछ प्रिकॉशंस लेकर निकलना है, जैसे केप पहन के हल्के फुल्के कपड़े जैसे कॉटन के कपड़े पहनने और बाहर निकलें. साथ ही पानी की बोतल हमेशा अपने साथ रखें, जितना हो सके आप पानी पीते रहिए. आप बाहर जा रहे हैं अपने साथ एक बोतल हमेशा रखें, पानी पीते जाइए. हाँ, और सोडा, कार्बोनेटेड ड्रिंक, कोका कोला ये सब चीज़ें कंज्यूम ना करें इस टाइम पर. जितना हो सके नेचुरल जैसे जूस हैं वो आप ले सकते हैं, दही है, छाछ है, ये सब चीज़ें आप लेते रहिए. दूसरा, कुछ चीज़ें जैसे आप अगर धूप से डायरेक्ट आ रहे हैं, धूप से घर जाने पर तुरंत जाके ना नहाएं या तुरंत जाके एसी में ना बैठें. थोड़ी देर घर पर जाएं, पंखे के नीचे बैठें, उसके बाद ही एसी चलाएं या नहाने जाएं. एकदम से घर पर आकर ठंडा पानी नहीं पिए, इसकी वजह से ज़्यादा तकलीफ हो सकती है. और आप टेम्परेचर के हिसाब से देखा जाए तो यहाँ पर टेम्परेचर दिन में 1-4 के बीच में जो हीट वेव्स चलती हैं, इससे बचने के लिए अपने आँखों को भी बचाए रखें. आँखों के लिए आप गोगल्स का इस्तेमाल, काले कलर के जो गोगल्स आते हैं, नॉर्मल गोगल्स का भी आप इस्तेमाल कर सकते हैं. सन लोशन क्रीम जो 20-40 SPF तक के रहते हैं वो आप यूज़ करें. सर पर एक हो सके या तो दुपट्टा पहने, लड़कियां हैं तो दुपट्टा पहने, लड़के हैं तो टॉवल का इस्तेमाल कर सकते हैं या एक केप का भी इस्तेमाल कर सकते हैं. एकदम लूज क्लॉथिंग पहने, हो सके तो जूते अगर नहीं पहने तो ज़्यादा अच्छा है, चप्पल पहने. सॉक्स भी वैसे इस्तेमाल करें, मोजे वैसे इस्तेमाल करें कॉटन के जो कि हल्के फुल्के हों. તો બીજી તરફ ભરૂચ શહેરના જાહેર માર્ગો ઉપર ભિક્ષુકોની હાલત પણ કફોડી બની ગઈ છે. ભરૂચ નગરપાલિકાએ લાખોના ખર્ચે મૂકેલા વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીના એટીએમ બંધ અવસ્થામાં હોવાને કારણે લોકોને પીવાના પાણી માટે હાલાકી ભોગવી પડી રહી છે. ત્યારે આ મશીનોનું વીજ કનેક્શન બિલ તો નગરપાલિકા ભરપાઈ કરે છે, પરંતુ પાણી ન આવતું હોય જેને કારણે નગરપાલિકાને માથે વધુ વીજળીનો બોજ ઊભો થયો હોવાનો આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરાયો છે. ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા 10 સ્થળ પર પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આજે તમામ પાણીની પરબ, મોટાભાગની પરબો બંધ હાલતમાં છે. અમે 5 બત્તી પાણીની પરબ પાસે ઊભા છે, એ પણ હાલમાં બંધ છે. નગરપાલિકા દ્વારા 14 લાખના ખર્ચે આ પાણીની પરબ કોન્ટ્રાક્ટ પર આપવામાં આવેલી હતી, પણ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ મેન્ટેનન્સનું કામ કરવામાં આવતું નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી આ પાણીની પરબો બંધ છે. શહેરના ફૂટપાથ પર રહેતા લોકો, ગરીબ લોકો કહી શકાય, મુસાફર લોકો કહી શકાય કે અહીંયાથી રાહદારીઓ હોય, તમામને પાણીની વ્યવસ્થા નગરપાલિકાએ જે કરવી જોઈએ એના અંદર સદંતર નિષ્ફળ ગયું છે. 10-10 પાણીની પરબ હોય અને કોઈ પણ પરબમાં પાણી ન ચાલતું હોય એટલે નગરપાલિકા માટે આ ખૂબ જ શરમજનક વાત છે. નગરપાલિકા તંત્રએ તાત્કાલિક આના ઉપર ધ્યાન દેવું જોઈએ. અને હાલના અંદર અહીંયા પરિસ્થિતિ એવી છે કે 11 પાણીનું પરબનું બિલ પણ નગરપાલિકા ભરે છે. પાણીની પરબ ચાલતી નથી પણ લાઇટો ચાલુ છે અહીંયા. એટલે નગરપાલિકા કહી શકાય, જે રીતે અમે બોર્ડની મિટિંગમાં આવી જે કરોડોનું દેવાની વાત કરેલી હતી, આવા નાના નાના જે પ્રશ્નો છે તેના અંદર આખી નગરપાલિકા દેવામાં ડૂબાઈ ગઈ છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.